સો હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં છો અને હેલ્ધી પણ હશો. સો ગાઈઝ, અત્યારે વાપરમાં થયા છે 7:30 અને આજે હું વહેલી વહેલી થાકી ગઈ છું ને હું નાસ્તો પણ કરું છું. મારો ચા થઈ જશે. મમ્મી આ કંઈક બનાવે છે લસણવાળું. સો આજે અમે લોકો મતલબ અમારા લોકોને સૂટ છે, મારા કંઈક અલગ જ લુક છે. તો પહેલાં હું નાસ્તો કરી લઉં, પછી રાત કરી ગઈશ. તો ગાઈસ, મેં નાસ્તો પણ કરી લીધો છે. દીદીની બધા જ ઘરે આવી ગયા છે. ઉપર બસ જાનીનું મેકઅપ ચાલુ છે અને બધા જ એક મુશ્કેલ કામ હોય ને મારા માટે તો એ લેન્સ પહેર્યું. કેમકે ઓલે વખતે તો મેં હાથે પહેર્યા હતા એટલે કંઈ વાંધો નહોતો આવ્યો. કેમકે મેં લેન્સ પહેલાં મેં લેન્સ લગાવી લીધા હતા એટલા માટે. તો આજ વખતે મેં લેન્સ લગાવ્યો છે ને તો મારા આંખમાંથી બહુ પાણી નીકળે છે. તો બસ ફટાફટ હવે થોડું ઘણું હજી મારો વારો નથી આવ્યો તો ફટાફટ મમ્મીને થોડી ઘણી કામમાં હેલ્પ કરાવી દઉં. પછી હેલ્પ કરાવીને પછી મારો મેકઅપ સ્ટાર્ટ કરી દઉં. સો સ્ટે ટ્યુન ગાઈઝ. પહેલાં ઉપર જઈશ, પછી તમને લોકોને બધાને મળાવીશ કે કોણ કરાવું છું ઘરે શૂટ કરવા. હેલો, થઈ ગયું ઓલમોસ્ટ મેકઅપ? ડન ડન થઈ ગયું બધું. હાય મેડમ. હેલો. હાય બીબો. સો ગાઈઝ, તમે જોઈ શકો છો આ છે બધાનો આઉટફિટ. ઘરે રેડી થઈ જાય ને. ભૂલાઈ ગઈ તમે મેડમ? સો ગાઈઝ, બસ ફટાફટી જાણ્યું ને મેકઅપ ડન થઈ ગયો છે. હું મેકઅપ ફટાફટી કરી લઉં, પછી મારો લુક દેખાડો તમે. હેલો. સો ગાઈઝ, અમે લોકો આવી ગયા છીએ દીદી માટે નાસ્તો લેવા અને દીદીને થોડી બહુ ભૂખ લાગી ગઈ હતી અને હવે મેકઅપનો વારો છે મારો. ફરી આઈ થિંક એમ ભૂખ લાગી ગયું હોય, મારી આમ આમ તે મગજ ફરતો હોય તો મારો મેકઅપ ગંધારો થઈ જાય એવું તો પોસિબલ જ ના થાય. એટલે મેં નાસ્તો લેવા આવેલા છે અમે લોકો. હાય હાય ભીલા. સો ગાઈઝ, તમે જોઈ શકો છો અમે લોકો છે ને નાસ્તો લેવા આવી ગયા છીએ. નાસ્તો લઈને જશું ઘરે, પછી નાસ્તો કરશો, પછી નાસ્તો કરીને. સો ગાઈઝ, અમને અત્યારે વાત ખબર પડી છે કે આજે પનીર નું આખું બાઉલ ગ્રેવી નું ભરેલું છે ને. એ લોકો 5-6 દિવસ ચલાવે છે અને અમે વિચાર કરીએ કે હવે પંજાબી ખાઈ તો વિચાર કરો ગાઈઝ. સો બસ હું બેબોને કહું છું તારે કઈ બીજો નાસ્તો કરવો હોય તો લઈ લે. પાછું શરમાય. લોકો નાસ્તો લઈને ઘરે જઈએ, પછી બ્લોગ બી કરીએ. ફાઇનલી ગઈઝ, અમે લોકો નાસ્તો લઈને ઘરે આવી ગયા છીએ અને અમે લોકો નાસ્તો પણ કરવા માંડ્યા છીએ. હાય. માસીનું ઘરે સામે આ છે ગઈઝ જાનવીનો લુક. હાથમાં નથી પહેરવાનું કઈ. હાય બેવો. હેલો. સો બસ અમે લોકો ફટાફટ નાસ્તો કરી લે, પછી મારો મેકઅપ સ્ટાર્ટ કરી ગઈઝ. કેવો શ્રુતિ થઈ છે રેડી? આ એના આઉટફિટ છે. શ્રુતિ, તને કેવી ફિલિંગ આવે છે? તું દુલ્હન બનવાની ઈચ્છા છે? દીપ ગોસ્વામીની દુલ્હન. એમ થાય કે લગ્ન થી પહેલા પણ ના. મારા દીપ મામુની દુલ્હન. શ્રુતિ મામી. શ્રુતિ હું તને મામી કહું. તું કેવી લાઈક? નાની નાની. હું મામી કહી શ્રુતિ ને. શ્રુતિ મામી. મામી. શ્રુતિ કેવાનું ખાલી એના. શ્રુતિ દીદી. તો ગાઈઝ, તમે વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહ્યો. આગળ તમને બતાવી શૂટ બૂટ કેવું ઘાલે છે અમારું. વચ્ચે વચ્ચે વ્લોગ શ્રુતિ લેતા ભૂલી જાય છે, અમે ભૂલી જાય છે, એટલે તમે લોકો કન્ટિન્યુ રહ્યો. હા. સો ગાઈઝ, આ છે મારો ફાઇનલ લુક. તમે જોઈ શકો છો હું આજે એકદમ મતલબ કહેવાય ને બ્રાઇટ બની છું, બ્રાઇટ બની છું. બટ હવે બહુ શોખ હતો બ્રાઇટ બનવાનો, બટ હવે છે ને બહુ તડકો વધારે છે તમે જોઈ શકો છો. અને મેકઅપ પણ ઉગડવા માંડ્યો છે. સો પહેલાં ફટાફટ થોડા ઘણા ફોટો ક્લિક કરી લે, ફોટો ક્લિક આવી જાય, પછી ચેન્જ કરી નાખી. અત્યારે મેં કંકુ મંગાવી લીધું છે અને મારા હાથમાં ઉભું આવે ને રેડ. આ હાય ઢોળાઈ જાય હમણાં હાથમાં આવે ને રેડ રેડી. હાય જોનીસ્ટે ભાઈ આવી ગયા. હાય. હાય. કેવો તડકો હે? બહુ. તો મને કેટલો તડકો લાગતો હશે? વાત જ પૂછો માં. સો ગાઈઝ, અમે લોકો બસ હવે અહીંયા બેઠા છીએ અને ભવ્ય આવે એટલે ભવ્યને કૂવામાં પાણી નાખાય આવી દે. કેમકે હું અહીંથી હાલીને જઈ શકું એ સિચ્યુએશન જોડાય નથી, કેમકે ધૂળો ની બધી માથે ચૂડે છે મારે.
હવે આમ ત્યાં પાણી દઈને. સો એવરીવન, તમે જોઈ શકો છો અત્યારે જાનુક પણ અવેલેબલ નથી, મારી પાસે નથી, બેબો પણ અવેલેબલ નથી, દીદી પણ અવેલેબલ. સો અત્યારે હું અને ભવ્ય બે છીએ. ભવ્યને તો આવું કામ ના આવડે એટલે હું હાથે જ કરું છું, ખબર નહીં ગડબડ ગોટા. જો નેલ્સમાં સિલ્વર કલર હતું ને મેં રેડ કરી નાખ્યું. જો અને પાણી કેટલી વાર પીધું, ભાઈ મારી તરસ છે ને છીપાતી નથી. હવે પાછું એને કંકુવાળું કરીને પછી દોઢમાં હાથ ધોઈ ને પછી એનું પાછું પાણી પીવીશ. અને એમાં જો મારો મેકઅપ ખરાબ થઈ જશે ને તો મારો મૂડ છે ને એ સાવ ઓફ થઈ જશે. અને પછી આપણે ટચઅપ કરીને એ મેકઅપનું બુક જ કાંઈક અલગ આવે. અને પછી અત્યારે જે નેચરલ મેકઅપ કર્યો હોય ને દીદીએ, એને કાંઈ પણ ટચ ન થવું જોઈએ. એટલે જો મેં આ કંકુવાળા હાથ કર્યા ને એમાં હું ડોલમાં ધોઈ નાખીશ. નહીં ભાવે તો મને ડોલ ભરી આવી દઈશ ને? હા ભરી આવી. એમાં એના આમ ધોઈ નાખીશ. કેવો તડકો છે ભવ્ય બિચારો, ક્યારનો આમથી આમ ઘરે ગયો, ઘરેથી કંકુ પાણી લઈ આવ્યો. હવે એને ભવ્યને ઘરે મોકલવાનું થતો નથી, કેમ કે તડકો હોય ને એમ છે કે મારું કામ. એની કઈ રીતે હું જો પાણી ભરવા જાઉં છું. કેમ એમ કર્યું? કંકુ સુકાઈ જાય ને એટલે પછી ને બહુ ખરે. મેકઅપમાં ટચ થઈ જાય તો શું કરવાનું? જો બિફોર આફ્ટર ભાઈ જો પાણી પીધું ત્યારે. સો ગાઈસ, મારી તરસ છે ને ખબર નહીં, લીપું વિખાઈ જાય તો હું આટલો કાટલો પાણી પીવું છું. લિપસ્ટિકની બહુ ચિંતા થાય, મને વિખાઈ જાય તો ક્યાં જાઉં. આછી થઈ ગઈ થોડી. હા પેલા લાઈટ હતી, આ સુધી પેલા ડાર્ક હતી. તમે જઈ શકો છો અત્યારે. જઈ ક્યાં જાય? ફોટોશૂટ કરવા જાય છે. જોઈ શકો છો એ ફોટોશૂટ કરે છે. તો આપણે ફોટોશૂટમાં મળીએ. ડાન્સ શીખાય જોઈ શકો છો.
સો ગાઈસ ફાઇનલી મારું ફોટોશૂટ થઈ ગયું છે. ચાલો થોડો ઘણો ફોટોસ પણ ક્લિક થઈ ગયા છે અને થોડો ઘણી વિડીયો વાં ઉતારજો છો બહુ મસ્ત. હા વિડીયો ને વચ્ચે મારે એવી રીતે વિડીયો ઉતારતા હું આમ ગોળ આખો રાઉન્ડ ફરતી તો કઈ અત્યારે વિડીયો શૂટિંગ કરે છે. જોઈ શકો છો કંઈ નહીં. કાંઈ સાથે અશ્રુતિ દીદી થાય છે, ફોટોશૂટ કરે છે અને પાણીની બધાને બહુ તરસ લાગે છે કારણ કે તડકો હોય છે એટલા માટે. તો અત્યારે પાણી શીશો લેવા આવ્યો છું, તમે જોઈ શકો છો તો પાણી શીશો કારણ કે બહુ જો હજી ઠંડુ તો છે જ. તો ગાઈસ આપણે ફોટોશૂટના લોકેશનને મળ્યા. સો ફાઇનલી ગાઈઝ મારા જે બધા મારા જે પોઝ જોતા હતા એ પોઝ બધા ઓલમોસ્ટ અહીંયા આ લોકેશન ઉપર આવી ગયા છે. આ જે થીમ છે ને તે બધા ઓલમોસ્ટ પોઝ આવી ગયા છે. હવે જે મારે મતલબ કે જે રોયલ પોઝ જોઈએ છે ને ગાડા ઉપર, ગાડા ઉપર ને એવી રીતે મતલબ કે ઘોડી ઉપર ને એવી રીતે ઓછો થાય છે ને પછી અમે લોકો એ પોઝમાં ફોટોશૂટ કરશું. અને મારે એકદમ આમ કહેવાય ને પ્રોફેશનલ પોઝ. આ મારી રાણી પદ્માવતી છે, તમે જોઈ શકો છો લુક એટલે એની અકોર્ડિંગ જ લુક કર્યો છે. મેં આખો એનો પદ્માવતી ભાઈની જ રૂતિ. અને અમારે છે ને આને એકદમ આજે વખતે પ્રોફેશનલ લુક કર્યો છે કે રિસેપ્શન મને એવી રીતે હાલી ને એવી રીતે અહીંયા જમી આજે મારા મેરેજ છે ને ફેરા હે હાંડી આવી લેજો. અને આ હે ને રિસેપ્શન લુક છે અને ઓનો પર રિસેપ્શન લુક કર્યો તમે જોઈ શકો છો. જો ઈ ગાઈસ અમારે છે ને બધા લપરા છે ફોટોસમાં. આ પણ લપરી છે, હું પણ લપરી છું, એ પણ લપરી છે. એ પહેલાં અમારે છે ને ફોટોસ ક્લિક કરે ને પછી જોવા પડે અમારે કેવા પાડ્યા છે. ભાઈ આલી મુસલબત ભવ્ય લઈને આવી ગયો છે. બહુ એટલે બહુ કાંક થઈએ નહીં, ચક્કર જેવું આવે, ચક્કર જેવું આવે. બસ આંખો વાંખો ચડી ગયો હોય તો આરામથી બધું બેઠા. શું થઈ ગઈ? હેલો હેલો, તમને બુક કરી છે? શું ના રે ના, અમે હને અડધી કલાક થી બેઠા છે. દેવર વિદાય ચાલે છે. રોજ ખરા કેમ દાંત કાઢો? કેમ ઉભા જોઈ શકો છો આવી ગયો.
ઘણા બધા કબૂતર છે, તમે જોઈ શકો છો. કઈ નો કરે યાર, પગ લાગે પેલા જેના ખાલી બોર્સ મારે પહેલા પકડ એવો મારે ને નીકળી ગઈ પણ હાલ છે કઈ નથી કઈ નથી આ ની યે મારે હે મે કીધું ને અરે નાનું બચ્ચું લઈ ગયો નાનું બચ્ચું નાનું બચ્ચું અરે યાર પંજા મારે છે ઓય માર નો ફ્રી ફ્રી ગયો બોલો ભાઈ આમ જો કેટલો હેવી લેંગો છે. ઓય શ્રુતિયન જઈ શ્રુતિ હાથમાં લઈ લીધું કબૂતર. ગાનો ચાલુ થયેલા કબૂતર લઈ આવ્યા શ્રુતિ. પગ થી પકડ જાય પગ ન લાગે એમ. Hi. કેમેરા મેન બેન તમે કર્યા હો રામો મોકલવાનો સમાન ગાડામાં તમે જાન ગાડામાં જવાની સો ગાઈસ શ્રુતિ કા પ્રી વેડિંગ ભી હો ગયા સાથ સાથ મે પ્રી વેડિંગ નહીં વેડિંગ જ છે વેડિંગ હી હે વેડિંગ યાર સો ગાઈસ વેડિંગ તો લોગ ભી જલ્દી આયેગા બેબી શાવર કા ભી આયેગા મન તો ગાઈસ લઈ લે લેવી હોય તો ઘરે વહી જાય હાલો ફટાફટ બહુ ત્રણ જણા ના વ્લોગ લેવામાં એને ભવ્ય ભાઈ થાકી ગયા બિચારો વિચાર રહ્યો એકદમ ફોટો સારા નાખી દે તો જો ગાઈસ મૂવી જઈએ મોંજી ઉધર મેગી ને અમારા લોકોનું પેકઅપ થઈ ગયું છે અને અમે લોકોએ નાસ્તો પણ કરી લીધો છે અને તમે જોઈ શકો છો મેં લેન્સ ઉતારી નાખ્યા છે. કોણ યશ્વી કોઈ સ્કૂલ વાળી હું તો સ્કૂલ માંથી કોણ યશ્વી ઓળખતી નથી એટલે
સો ગાઈઝ, હવે બસ હવે હું બ્લોગનો એન્ડ અહીંયા જ કરું છું. સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ માય વિડીયો ગાઈઝ. સો તમને લોકોને મારો બ્લોગ કેવા લાગે છે પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો. અને આજનો બ્લોગ બસ કાંઈક યુનિક, મતલબ કે કાંઈક ફન ટાઈપ છે બ્લોગ. સો મળીએ જલ્દી નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય.